સુરતમાં સરથાણ પાસે આવેલ કૃષ્ણકુંજ ફાર્મ પાસે એમડી ડ્રગ્સ વેચવા ઉભેલો મૂળ ભાવનગરનો યુવાન ઝડપાયો. સુરતમાં સરથાણ પાસે આવેલ કૃષ્ણકુંજ ફાર્મ પાસે એમડી ડ્રગ્સ વેચવા ઉભેલો મૂળ ભાવનગરના યુવાનને સરથાણ પોલીસે ઝડપી પાડી તેની પાસેથી 960 ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કર્યું હતું. યુવાન રાંદેરના નશાના સોદાગર પાસેથી 2 દિવસ અગાઉ ડ્રગ્સ ખરીદી છૂટક વેચવા ફરતો હતો. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સરથાણ પોલીસે મળેલી બાતમીના આધારે ગત સાંજે 5:10 કલાકે સરથાણા કૃષ્ણકુંજ ફાર્મની સામેની ગલીમાં મોપેડ લઈ ઉભેલા અતિત અરવિંદભાઈ મકવાણાને ઝડપી લીધો હતો. પોલીસે તેના પેન્ટના ખિસ્સામાંથી રૂપિયા 9,600ની કિંમતનું 960 ગ્રામ એમડી ડ્રગ્સ ઉપરાંત રૂપિયા 40,000ની કિંમતનો iPhone 12 Pro Max અને રૂપિયા 10,000ની કિંમતનો બીજો મોબાઈલ ફોન, ડ્રગ્સ વેચાણના રોકડા રૂપિયા 760 અને મોપેડ મળીને કુલ રૂપિયા 90,360નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે અતિતની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તે છૂટક એમડી ડ્રગ્સ વેચે છે અને રાંદેરના વસીમ ઉર્ફે સાહિલ ઉર્ફે નિપલ મિર્ઝા પાસેથી 2 દિવસ અગાઉ ડ્રગ્સ ખરીદી છૂટક વેચવા ફરતો હતો. સરથાણ પોલીસે આ અંગે તેના વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી રાંદેરના વસીમ ઉર્ફે સાહિલ ઉર્ફે નિપલ મિર્ઝાને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. વધુ તપાસ PI KA ચાવડા કરી રહ્યા છે. અભિષેક પાનવાલાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, સુરત. પોલીસ કમિશનર શ્રી અજય તોમર સાહેબ સુરત શહેરનાઓ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગઈકાલ તારીખ 4/1/2023ના રોજ સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી VN પટેલ સાહેબનાઓને મળેલ બાતમી અંગે સરથાણા પોસ્ટે હદમાં મેપ્ડ્રીન ડ્રગ્સ એમડી ડ્રગ્સ 960 ગ્રામ જેની કિંમત ₹96 તથા પકડાયેલ આરોપી અમિત અરવિંદભાઈ કાંજીભાઈ મકવાણા પાસેથી ડ્રગ્સનો જથ્થો, એક્ટિવા ગાડી, મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા મળી કુલ ₹90,630નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરી આ ગુનાની તપાસ તજવીજ હાલ ચાલુમાં છે. આ ગુનાના કામે ડ્રગ્સનો જથ્થો મોકલનાર વસીમ ઉર્ફે સાહિલ ઉર્ફે નિપલ સન ઓફ મુસ્તાક મિર્ઝા રહે રાંદેરનાઓની પણ તપાસ તજવીજ ચાલુ છે અને આ ગુનાના કામે અન્ય આરોપીઓની પણ તપાસ તજવીજ હાલ ચાલુમાં છે.